पत्नी पुतली रे लो गावे नो प्रभु नाये बजा भेगा मळी ने गावे करी पछु तमने एवी भेट आपवानो छु सरस मजानी चोरथी प्रभु नाये प्रेम तणी पुतली रे लो गाओ प्रभु नाये सरस हवे बधी बहेनो आ ध्यान आपे तमारा बे हाथ छे आ बे हाथ नी मालिको रा एक खाडो छे एक मिनिट हमणा सांभळी लियो पहेला जोई लियो आ खाडा ऊंचो हाथ करी नाम करीने बे आ रीते ताळी पाडवाथी वा मटी जाए ब्लड सर्क्युलेशन ओछू थातुं होय तो सर्क्युलेशन थावा मांडे एटेक आवे नहीं घणा शरीर मोटू होय तो वो पतलू थाय तो बधी बहेनोना भाईओना हाथ ऊंचा चलो बधाना हाथ ऊंचा राजी करवी હોય તો પહેલા ઉમરા વાળીને રાજી કરજો તમારી ઉમરા વાળી રાજી થશે તો જ તમારી ડુંગરા વાળી રાજી થશે એટલું યાદ રાખજો પહેલા ઉમરા વાળીને રાજી કરજો દોસ્તો હું જૂનાગઢનો વતની છું મારા ઘરનો પ્રસંગ આપને કહું છું મારા ઘરની માલિકો લાઈટ નહોતી માસું છે મને એક પ્રશ્ન હમણાં પૂછવામાં આવ્યો હતો સાંભળજો દોસ્તો દિલ્હીમાં કે તમે આ બધું ઉપાડી નીકળા છો તો બધાને સુધારી દેશો આખી દુનિયાને સુધારવા નીકળા છો અને મેં એને જવાબ આપ્યો કે ખેતરની અંદર સૂકી ગંજીમાં આગ લાગે અને ખેડૂત એકલો હોય આખી ગંજીને ન ઠારે પણ એ ગંજીમાંથી જેટલા પોળા ખેંચાઈને એટલા પોળા ખેંચીને બચાવી લઈએ હું તમારા ગામમાં બધાને સુધારવા નથી આવ્યો ચાર પાંચ પરિવારના પોળા ખેંચીને પરિવારમાં શાંતિ થાય ને તો એ મારા માટે ઘણું છે એટલું યાદ રાખજો જૂનાગઢનો વતની છું મારા ઘરમાં લાઈટ નહોતી યુવાન મિત્રો સાંભળજો
વાંચવા બેસું ત્યારે મારી માં ફાનસ સળગાવીને મારી પાસે બેસે. હું માને પૂછું, માં તું શું કામ જાગે છે? મારી માં મને એમ કે બેટા, ઉજાગરામાં તારો હાથ ફાનસના ફોટા ઉપર પડી જાય ને તું દાજી જાતો. મને કઈ થાય એનો વાંધો નહીં, પણ મારા દીકરા તને કઈ ન થવું જોઈએ. મારી માએ ખૂબ પારકા કામ કર્યા છે. કોઈના વાસણ વીટકા, કોઈના લુગડા ધોયા, કોઈની રસોઈ બનાવી. નવરી થાય ત્યારે મારી માં ગોદડા સીવતી હતી. ગોદડા સીવી સીવીને મારી માનો હાથ સોજી ગયેલો. રાજુભાઈ, મારી માના હાથની માલિકો એક કાચની બંગડી હતી. આજ મેં પહેલી વાર તમારી આંખમાં તમારા માપ્રુપિત્રીની લાગણીને હું દર્શાવી શકું છું. અને તમે આ કાર્યક્રમ એટલા માટે માતૃપિત્રુ ભક્ત છો ત્રણેય ભાઈ, એટલા માટે જ આ ગામની માલિકો આ કાર્યક્રમ લાવવા માટે સજેશન કર્યું છે. તમે ખૂબ ખૂબ મારા આશીર્વાદ છે. કાચની એક બંગડી મારા માના હાથમાં હતી, તૂટી ગઈ, તૂટી ગઈ, ખૂચી ગઈ. ખૂનને બદલે અંદરથી પાણી નીકળ્યું છે. માં બહુ રડી. સુહાગણ હોવા છતાં બીજી બંગડી નહોતી પહેરી શકતી. જેના ઘરની માલિક વિધવા માં હોય એ લોકોને પ્રાર્થના કરું છું, માનું ખૂબ ધ્યાન રાખજો, માને ખૂબ પ્યાર કરજો. કારણ કે માં એકલી પડી ગઈ છે, પોતાના દુઃખની વાત કોને કહેશે? જઈને આપણે તો વિધવાને અપશુકન ગણીએ છીએ સાહેબ. વિધવા અપશુકન નથી. હું તો તમને પ્રાર્થના કરું છું, મારી વાત ગમે તો જરૂર તાળીના ગડગડાટથી વધાવજો, કે તમારા અમદાવાદમાં બંગલો બનાવો અને બંગલાનું વાસ્તુ હોય અને વાસ્તુની માલિકો તમને ગણપતિની મૂર્તિ પૂજા માટે ન મળે તો એ બાજટ ઉપર તમારી વિધવામાં બેસાડીને પૂજન કરી લેજો. ભગવાન ગણપતિ પણ રાજી થશે, કારણ કે વિધવામાં ગણપતિ કરતા પણ વધારે પવિત્ર છે, એટલું યાદ રાખજો. કરજો. મારી માં બીજી બંગડી નહોતી પહેરી શકતી. મારી માના શરીરનો એક સાડલો, એટલો બધો ફાટલો કે એની મારે એટલા બધા થીગડા, થીગડો કયો અને સાડલો કયો એને તમે ઓળખી ન શકો. મારા અરમાન હતા કે મારી માને હાથમાં સોનાના ક્લિપવાળા પાટલા બનાવીને પહેરાવીશ. મારા અરમાન હતા કે મારી માને હું દુનિયાનો મોંઘા મોંઘો હાડલો ઓઢાડીશ. અફસોસ, જ્યારે માને શણગારવી હતી એ દિવસે મારી પાસે પૈસા નહોતા, સંપત્તિ નહોતી, સગવડ નહોતી. આજ મારે ઘરે દોમ દોમ સાહેબી છે, પૈસા છે, સગવડ છે, સંપત્તિ છે. મારી પાસે મારી મા નથી. શણગારી લેજો, તેની પાસે માં હોય એને કહું છું શણગારી લેજો. ખૂબ શણગારજો માને. કિસ્મત તેરી અચ્છી હૈ તો લક્ષ્મી તેરી દાસી હૈ, અરે કર માં બાપ કી સેવા તો તેરે ઘર મેં મથુરા કાશી હૈ. ફક્ત હવે કાર્યક્રમની મારી પાસે 20 જ મિનિટ છે. 20 મિનિટ પછી પૂરો કરીશ કાર્યક્રમ. 20 મિનિટ મને પ્રેમથી આપજો, એકદમ શાંતિથી, કોઈ પણ હલનચલન કર્યા વિના. એ યુવાનો, હું તમને એક પ્રશ્ન પૂછું, તમને એનો જવાબ આપજો. હું પૂછીશ કે તમારી મમ્મી શું કરે છે? બધાને નિયમ લાગુ પડશે, કોઈ વાત નહીં કરે. 20 મિનિટ માંગુ છું બધાને. તમે એ જવાબ આપો ને દોસ્તો કે મારી મમ્મી હાઉસ વાઈફ છે, મારી મમ્મી કઈ નથી કરતી. હે, ઈજ કહેશો ને? એક યુવાનનો ઇન્ટરવ્યુ હતો. સાહેબે પૂછ્યું કે ઉભા ઉભા નોકરી કરવી પડશે, કરશો? પેલો કે હા. તમને વાસણ ઉટકવાનું જ્ઞાન હોવું જોઈએ, તમને ઉજાગરા કરતા આવડવું જોઈએ, તમને રસોઈ કરતા આવડવું જોઈએ. બોલો કે એ બધું તો કરીશ પણ પગાર શું આપીશ?
साहेबे कीधु पगार जीरो सैलरी मळशे, तो ऐसा कौन बेवकूफ है जो जीरो सैलरी में इतना काम करता है। अने ऑफिसरे कीधु बेवकूफ बीजू कोई नहीं, अपना घर नी मां छे जे पगार नथी लेती अने आखी जिंदगी अपनी सेवा करे छे। ए युवान, मारी बात साची छे भाई? ए मम्मी पानी लाओ। लेटर से अपनी मां रोकराणी छे, पलंग ऊपर उभा उभा पानी मांगे छे अहीं आपणे। यमदूते दरवाजो खखड़ायो, आना पछी हूं जे काम करवानो छु, अत्यारे समय एवो आवी गयो छे, युवान दीकरीओ भागी जाय छे, आपणे बधाने जागवानी जरूर छे, आपणी बेन दीकरीनी आपणे रक्षा करवानी जरूर छे, एना माटे हुं एक काम करवानो छु। दरवाजो खखड़ायो, दीकरे दरवाजो खोल्यो, यमदूत ने जोईने दीकरो गभराई गयो। कोण? तो केम? तो हूं तारी माने लेवा आव्यो छु, यमदूते कीधु। अरे दीकरे कीधु, मारी माने छोड़ी दियो, मारी माए बहु दुख भोग्यो छे। यमदूत के नहीं, अमे तारी माने लईने जाशुं। अने दीकराए प्रार्थना करी, एक काम करो यमदूत, शू मारी माने छोड़ी दियो ने मने लई जाओ। हवे सांभळजो, ताळी पाड़जो गमे तो, के मारी माने छोड़ी दियो यमदूत, तू मने लई जा। त्यारे यमदूत नी आंख में आंसू आवी गया। यमदूते कीधु कि दोस्त, तू सोदो करवा बहु बहु मोड़ो पड़ो, हूं तो काले तने लेवा आव्यो तो तारी माए दरवाजो खोली ने कीधु कि मारा दीकरा ने छोड़ी दियो ने मने लई जा। आ जगतनी मां छे, एटलू याद राखजो। હવે એક જ વાર કહીશ, જે કામ કરવાનું છે એક જ વાર કહીશ, તમારી યુવાન દીકરીઓને સમજાવવાનું કામ મારે કરવાનું છે। ફક્ત યુવા દીકરીઓ, જેમની બાજુમાં પોતાની યુવાન દીકરી બેઠી હોય એવી મમ્મીઓને પ્રાર્થના કરું છું, દીકરી વાલનો દરિયાની બે કડી ગાઉં છું, તમારી દીકરી મારી સામે મોકલો, પાંચ મિનિટ મારે એના વાત કરવી છે। કળી કાળ કળી યુગમાં યુવાનો જે છોકરીઓને ભરમાવે છે, દીકરીઓની જિંદગી ખરાબ થાય છે, ભગાડી જવામાં આવે છે, બધું ન થાય એટલા માટે જે કામ તમે ન કરી। કરજો જતન તમે લાડાકડીના, કરજો જતન તમે લાડાકડીના, ઉકડો રવે આપનો એક દીઠ દરિયો વાલનો, એક દીઠ દરિયો વાલનો, એક દીઠ દરિયો વાલનો, એક દીઠ દરિયો વાલનો। આવો બેટા, આવો દીકરીઓ, આવો દીકરીઓને એક જ વાર કહેવું પડશે, એક જ વાર દીકરીઓને કહેવું પડે, સમજદાર દીકરીઓ એક જ વાર કહેવું પડે છે, એટલે જ બાપને દીકરી બહુ વાલી હોય છે। જેટલી દીકરીઓ બેઠી થાય જગ્યા હોય બધી બુરી ગયો। 1, 2, 3, 4 આશીર્વાદ છે મારી, એક અવાજ ઉપર તમે આવીને ઉભી થઈને આવી ગયું છે। અને જે દીકરીઓ નથી આવી એની માને એમ કહું છું, એનું બહુ ધ્યાન રાખજો। જે દીકરીઓ આવે છે એને હજી મુબારક છે, હજી કહું છું આવી જાઓ બેટા, આવી જાઓ બેટા, તાળી પાડો દાદા, થોડાક બધા પાછળ જાજો, આવો બેટા, તમે આગળ આવી જાઓ, મોકલો તમારી દીકરીઓ બાજુમાં બેઠી હોય તો મોકલી દો, પછી હું બોલીશ, નહીં આવવા દઉં એકોય દીકરીઓને। ઉભી થાવ બેટા, નાની નાની છોકરી ઉભી થઈ જાવ, પછી
આવી જાઓ બેટા દીકરી છે દરિયો રાયનો દીકરી છે દરિયો રાયનો દીકરી છે દરિયો વાલનો દીકરી છે દરિયો વાલનો एक पण दीकरी हवे आया ना आवे मारे कोई नी जरूर नथी आटली आवी छे मारा माटे बहु छे अने एनी जे नथी आवी एनी माने तो खास कहू छू एनी माने खास कहू छू समझावी 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 के जा जा छताय नथी आवी तो समझी जाओ काई समझवानुं छे एक भाई ने मैं कीधु तमे मारी दीकरी वालनो दरियोनी सीडी लई जाओ मने के ना ना मारी दीकरी बहु शांत छे ओछा बोली छे अमारे काई सीडी नी जरूर नथी मैं कीधु तो हांभळो जे गाडी विसळ न वगड़े नहीं गमे त्यारे उपड़े माफ करजो तो हूँ थोड़ो करवो छु आ तो मने मारी दीकरीओ छे मारा समाजनी दीकरीओ छे ने एटले एटलू करवू थईने बोलू छु हवे कोई रूपियानी जरूर नथी भगवाननी दया खूब छे मेहनत करवानी जरूर नथी चलो दीकरीओ क्लास हवे तमारा क्लास शुरू थाय छे जोर थी बोलवानो छे आमांथी कोई मूंगी खरी जीभ न होय एवी बधीने जीभ छे तारे जीभ छे बताव जई ओहो सरस तो दीकरीओ तमारे जोर थी बोलवानो छे दीकरी वालनो હજી જેટલો અવાજ મજબૂત થાય એટલો કરવાનો જોરથી છેવટ સુધી સંભળાવ જોઈએ વગર માઈક અમેરિકા સુધી ચલો દીકરી વાલનો દીકરો લોખંડનો બસ હવે સાંભળો બીજી વાત બેટા दीकरी कोने वाली मम्मी ने के पप्पा ने शाबाश फरी ए हांभळो दीकरी कोने वाली मम्मी ने के पप्पा ने जोर थी बोलो कोने वाली दीकरी कोने वाली मम्मी ने के पप्पा ने दीकरी कोनी चमची मम्मी नी के पप्पा नी જોર થી બોલવાની શરત છે બોલો દીકરી કોની ચમચી મમ્મી ની કે પપ્પા ની જોર થી બોલો બરાબર બોલો કોની ચમચી જોર થી બોલો કોની ચમચી દીકરો કોને વાલો મમ્મી ને કે પપ્પા ને શાબાશ જોર થી બોલો ચલો દીકરો કોને વાલો મમ્મી ને કે પપ્પા ને હજી એક અવાજ આવવો જોઈએ દીકરો કોનો ચમચો મમ્મી નો કે પપ્પા નો બસ બેટા જે પ્રોબ્લેમ છે ને એને હું સોલ્વ કરવા માંગુ છું એટલે તમને કહું છું જોરથી બોલો જો તમે ઘરે મોડી આવો છ ને બદલે સાત વાગી જાય આઠ વાગી જાય હા કે ના જોરથી બોલવાનું છે લેકા સાથે તમે જોર મોડા ઘરે આવો આઠ નવ વાગે આવો મમ્મીને તમે કીધું ના હોય અને નવ વાગે ઘરે આવો તો મમ્મી તમને બોલે વેરી ગુડ મમ્મી બોલે અને તમારો ભાઈ રખડતો રખડતો રાતે દસ વાગે ઘરે આવે તો મમ્મી એને કઈ બોલે બોલે ચાલો તમને તમારી મમ્મી એ પ્રશ્ન બરાબર સાંભળો હા કે ના જોરથી લૈકાથી બોલવાનું છે તમને તમારી મમ્મી તમારા ફ્રેન્ડને ઘરે ચાર પાંચ રાત રોકાવા જવા દે અને તમારો ભાઈ એના દોસ્તને પાંચ રાત રોકાવે તો મમ્મી એને કઈ બોલે તમારી પાસે મોબાઈલ ફોન ન હોય તો તમારી મમ્મીનો મોબાઈલ લઈને ચાર પાંચ દિવસ તમે વયા જાઓ તો મમ્મી તમને આપે આપે અને તમારો ભાઈ તમારી મમ્મીનો મોબાઈલ લઈને વયો જાય ઉપડી જાય તો મમ્મી એને કઈ બોલે શાબાશ શાબાશ છોકરીઓ તમે ટીવી જોજો કરતી હોય તો મમ્મી બોલે
बोलो जोर थी बोलो बोले अने तमारो भाई मम्मी नी चेनल बदलावी नाखे तो मम्मी एने कई बोले शाबाश। चलो करेला नु शाक कोने ने कोने नथी भावतु? हा तो छोकरो करेला नु शाक कोने नथी भावतु? वेरी गुड। चलो तमे जमवा बैठी हो, प्रश्न सांभळजो, तमे जमवा बैठी हो अने तमारी मम्मी करेला नु शाक कर्यु होय अने तमे नथी खाऊ एम करीने उभी थई जाओ तो तमारी मम्मी तमने तात्कालिक नवुं बीजुं शाक बनावीने आपे खरी ना? अने तमारो भाई खाधा विना उभो थई जाय तो मम्मी एने खाधा विना उभो थवा दे खरी? बेटे मारो पपूड़ो हमने जो एटलू नीची बनाई दी। जुओ साहेब हसावता हसावता छोकरीनो क्या लई जाओ छो? जो चालो तमे नवरी बैठी हो, तमारी मम्मी के प्लेटफॉर्म साफ कर, पलंगनी चादर हरखी कर, वासण गोठवी नाख, लुगड़ानी घड़ी करी नाख, हंजवारी काढ, आवुं तमारी मम्मी बोले? उभो टोयो पारके घर मोकलवी छे, आवुं मम्मी बोले? बेटा जेटली आजादी भाई ने मळे छे एटली आजादी तमने मळे छे? जोर थी बोलो मळे छे? बेटा नथी मळती एनु एक कारण छे। एक वात करू छु, तमे युवान छो दीकरीओ, बहु हृदय मां वात ने उतारजो, तमने बहु फायदो थशे। बेटा राजकोट मां एक दीकरी मारी पासे आवीने मने के अश्विन भाई मारा भाई ने जेटली आजादी मळे छे एटली आजादी मने नथी मळती। मैं दीकरीना पप्पा ने कीधु के तमारी दीकरीने मारी साथे मोकलशो, मारे एना प्रश्ननो जवाब आपवो छे। एने विश्वास मूकीने एनी दीकरीने मारी साथे मोकली। हूँ ए युवान दीकरी 17 वर्षनी दीकरीने लईने लोहारनी दुकाने गयो। जई लोहार भाई ने बार बोलाव्या, बार मोटा मोटा गडरना पाइप पेड़ा थे बताने कीधु के भाई आ गडरना पाइप छे, ए तमे दुकान बंद करो त्यारे घर में लियो, दुकान अंदर लियो छो एने ढाको छो? मने के ना भाई, चोमासा में उनाला में शियाला में बार ज पड़ा हो, अमे नु ध्यान नथी राखता। ए दीकरी ने लई अने हूँ सोनी नी दुकाने गयो। बेटा बहु ध्यान थी सांभळजो, सोनी साथे पहला वात करी थी, मोटी तेजुरी में मने ने दीकरी ने लई गया। तेजुरी ने अंदर एक नानकड़ी तेजुरी खोली, एक नानकड़ी डब्बी माथी हीरो बार काढ़ो, हीरो टेबल ऊपर मूको। मैं सोनी भाई ने पूछू कि आनी शू किंमत है? सोनीए कीधु कि अश्विन भाई आ 3 करोड़ रूपया नो हीरो छे। मैं कीधु आने एटलो बधो साचवो छे केम? मने के एटला माटे के हाथ माथी पड़े अने खरोच आवी जाए तो आनी किंमत 0 थई जाए, एटले आने साचवो छे। ए दीकरीओ लोहारनी दुकाननी बार जे लोखंड पड्युं छे ने ए दीकरो छे, अने सोननी तेजुरीनी मालिको जे डायमंड पड्यो छे ने ए आ दीकरीओ छे, एटलू याद राखजो साहेब। एटला माटे दीकरीओने साચવવી પડે છે। હો થયું ને 1.5 કો નીકળો? બસ શાંતિ રાખજો, પ્લીઝ વિનંતી છે તમારે દીકરીઓ, એ જ વાત તમારી આરે કરવી છે, એકદમ શાંતિ, કોઈ પ્રકારનો અવાજ ન કરશો બેટા। 15 વર્ષથી હું પ્રોગ્રામ આપું છું, મારા 2 કાન 2 શબ્દને સાંભળવા માટે તરસી રહ્યા છે બેટા। કયા 2 શબ્દો? પપ્પા જમી લીધું? પપ્પા દવા લઈ લીધી? પપ્પા ડોક્ટર પાસે જવું છે? પપ્પા પગ દુખે છે? પપ્પા માથું દુખે છે? પપ્પા ચા પીવી છે? પપ્પા આજ તમે કેમ મોડા આવ્યા? પપ્પા જલ્દી આવતા રહેજો, ભગવાને મને તમારા જેવી એક નાનકડી દીકરી નથી આપી બેટા,
તમારે જેવી એક નાનકડી દીકરી જો મારા ઘરની માલિકોર હોત તો દીકરીના ખોળાની માલિકોર માથું રાખી મારી મરી ગયેલી માને હું યાદ કરીશ કહો બાપ અને દીકરીનો સંબંધ અદભુત છે દીકરી એટલે સૌનું કરે એનું કોઈ ન કરે છતાંય ફરિયાદ ન કરે ને બધાને જિંદગી ભર યાદ કરે એનું નામ દીકરી છે એટલું યાદ રાખજો સાહેબ ભગવાન દીકરા આપે ત્યારે આંખો બંધ કરીને આપે છે પણ ભગવાન દીકરી આપે ને ત્યારે આંખો ખુલી રાખીને આપે છે જે ઘેરે ખૂબ જ પુણ્ય કર્યા હોય એ જ ઘેરે દીકરીનો જન્મ થાય છે એટલું યાદ રાખજો બેટા પપ્પાને ખૂબ પ્યાર કરજો બેટા પપ્પાને બહુ ધ્યાન રાખજો પપ્પાને સાચવજો બેટા જીદ ન કરશો પપ્પાની આવક ઓછી હોય તો પપ્પાને હેલ્પફુલ થાજો તમે તમારા પપ્પાના દીકરા છો બેટા ખૂબ પ્યાર કરજો આમાં જે દીકરીનો બાપ બચપણમાં ગુજરી ગયા હોય ચાલી ગયો એ દીકરીને પૂછજો કે દીકરી મારે કોઈ બાપની શું કિંમત છે એટલું યાદ રાખજો સાહેબ આ દીકરીના પપ્પા એ બેઠા હોય તો એને કહું છું એના માથા પર રોજ એક પ્રેમનો હાથ ફેરવજો આ દીકરીઓને છાતી સરસી ચાપજો અને કોઈથી ખીજાશો નહીં એની ઉપર હાથ ઉગામશો નહીં એને કોઈથી વળકો પડશો નહીં જેટલો પ્યાર દેવાય એટલો પ્યાર તમારી દીકરીને પિયરની માલિકોર આપી દેજો કાલ હવારે દીકરીને સાસરાની માલિકોર દુઃખ હોય તો તમારી દીકરી ખૂબ પ્યાર કરજો તમારી દીકરી કઈ માગે અને જીદ કરે તો આ ઢીંગલીઓને લઈ દેજો આ દીકરી લગ્ન કરીને આવ્યા પછી એના પપ્પા પાસે કઈ પપ્પાને કેશો ને તમે દીકરા આ લઈ જા તમારી દીકરી એમ કહેશે પપ્પા મને કઈ નથી જોતું મારા સાસરાની માલિક બધું જ છે આ દીકરીઓ તમારી પાસે કઈ નહીં માગે ખૂબ પ્રેમ કરજો અનુભવ કરવો હોય તો તમારી તબિયત ખરાબ હોય તો એક ટેલિફોન તમારા દીકરાને કરજો ને એક ટેલિફોન તમારી દીકરીને કરજો તમારો દીકરો બાજુમાં રહેતો હશે તો એ મોડો આવશે ને તમારી દીકરી દૂર રહેતી હશે તો દીકરા પહેલા આવીને ઊભી રહી જશે એ તમારી દીકરી છે એટલું યાદ રાખજો બાપ દીકરી વૃદ્ધાવસ્થાનો ટેકો છે અમે કાયમ માટે કહી છે દીકરો છે બેટા આવડતો છે તમને દીકરો છે એ વાઇફ સુધી છે પણ દીકરીઓ તો મા બાપની લાઈફ સુધી છે દીકરો મર્યા પછી મા બાપને સ્વર્ગની માલિકો લઈ જાય છે પણ દીકરીઓ જીવતા જીવત સ્વર્ગનું નિર્માણ ઘરમાં કરે છે એટલું યાદ રાખજો એક પ્રસંગ મારે કેવો છે સાંભળજો બધા ભાવથી સાંભળજો ચોટીલાના હાઈવે ઉપર એક લાશ પડી છે 18 વર્ષની દીકરી પોતાના બાપની લાશને ઘરે પહોંચાડવા માટે પ્રયત્ન કરે છે મનસુખભાઈ નામના એક ટેક્સી ડ્રાઈવરને જઈને કહે છે કે મારા બાપુની લાશને ઘરે પહોંચાડવી છે મને મદદ કરશો મનસુખભાઈને દયા આવે છે લાશની પાસે ટેક્સી લઈ આવે છે પાછલો દરવાજો ખોલીને કહે છે બેટા તો બેસી જા લાશને બે હાથે ઉચકી અને પાછલી સીટમાં સુવડાવે છે બાપનું માથું દીકરીના ખોળામાં છે આંખ માસોની ધાર પોતાના દીકરાના માથા ઉપર હાથ ફેરવતી હોય દીકરી મરેલા બાપના માથા ઉપર હાથ ફેરવે ગામનો રસ્તો બતાવે છે ગામ આવે છે આ પ્રસંગને સાંભળ્યા બાદ તમારે દીકરી માગવી કે ન માગવી તમારી ઉપર છે
ગામના પાદરમાં ટેક્સી ઉભી રહે છે. દીકરી કહે છે કે સામે એક તાળું માર્યું નહીં, મારું ઘર છે, ચાવી બાજુમાં આપી છે, લઈને આવું છું. દીકરી ચાવી લેવા જાય છે પણ વાર લાગે છે. ગામના લોકો ભેગા થઈ જાય છે, લાશને ઓળખી જાય છે, તાળાને તોડી નાખે છે, લાશને અંદર લઈ જાય છે. મનસુખભાઈ ટેક્સી લઈને ઉભા છે. ગામના લોકોને એમ થયું ભાડું બાકી લાગે છે, હાલો આપણે પૂછી લઈ. જઈને પૂછે છે કે કેટલું ભાડું દેવાનું છે. ભાઈ તો કે મારે ભાડું નથી જોતું, હું તો લઈ દીકરીને પગે લાગવા માટે ઉભો છું. કઈ દીકરી? કે જે દીકરી પોતાના બાપની લાશ લઈને આવી છે ને, એ દીકરીને મારે પગે લાગવું છે, દીકરીને મારે વંદન કરવા છે. કોઈ કીધું શું આ લાશ કોઈ દીકરી લઈને આવી છે? મનસુખભાઈ કશું મને લાશે રસ્તો બતાવ્યો છે? દીકરી લાશ લઈને આવી છે, એને બોલાવો. બધાએ કીધું કે તમે દીકરીને જોવો તો ઓળખી જાઓ. કે બિલકુલ ઓળખી જાઓ, બે કલાકથી મારી પાછળ બેઠી છે, કેમ ન ઓળખું? બોલાવો. કોઈએ કીધું કે અહીંયા નહીં આવે, તમારે નહીં આવવું પડશે. મનસુખભાઈને અંદર લઈ જાય છે, લાશની પાસે દીવો કર્યો છે, દીવાલ ઉપર એક દીકરીનો ફોટો છે. ફોટાની પાસે જઈને બતાવીને મનસુખભાઈને કહે છે કે આ દીકરી જે એના બાપની લાશ લઈને આવી ફોટામાં છે, એ દીકરી એના બાપની લાશ લઈને આવી. મનસુખભાઈ કે આ આ જ દીકરી એના બાપની લાશ લઈને આ દીકરી આવી, અને બોલાવો, મારે એને પગે લાગવું છે. બધાની આંખમાં આંસુ આવી ગયા, આખા ગામની. કેમ રડો છો? કે ભાઈ અમે એટલા માટે રડીએ છીએ કે ફોટામાં તમે જે દીકરી બતાવો છો ને, એ દીકરીનું તો બે વર્ષ પહેલા મૃત્યુ થઈ ગયું છે. ત્યારે મનસુખભાઈ ડ્રાઈવરના મોઢામાંથી શબ્દ નીકળ્યા, અશ્વિનભાઈ દીકરા તો જીવતા મા બાપને સાચવતા નથી, પણ દીકરીઓ તો મર્યા પછી પણ પોતાના બાપની લાશ રસ્તામાં ન રોજલે ને, એટલે બાપની લાશને એનો આત્મા ઘર સુધી પહોંચાડે છે. આ જગતની દીકરીઓ છે, એટલું યાદ રાખજો સાહેબ. ચાલો બેનો, તમને પ્રશ્ન પૂછું છું. તમારા દીકરાને એવોને હારા દે હાલતા હોય તો પેલે ખોળે હું માગશો? દીકરો. અને ભેંસવી આવવાની હોય તો પાડી. તો દીકરી દરિયો વાલનો, દીકરી જ દરિયો દરિયો વાલનો, કરજો જતન તમે લાડાકડીના, કરજો જતન તમે લાડાકડીના, ટુકડો હૃદયના બાપનો, દીકરી જ દરિયો વાલનો, દીકરી જ દરિયો વાલનો, દીકરી જ દરિયો વાલનો, દીકરી જ દરિયો વાલનો. હસ્તે મુઠડે ટુકડા સહતી, કોઈને કોઈ દી થઈના કહેતી, હસ્તે મુઠડે ટુકડા સહતી, કોઈને કોઈ દી થઈના કહેતી, સહી આત્માનો ઘરમાં સૌના, સહી આત્મા દિલમાં ન બેચ પરિવારનો, દીકરી જ દરિયો વાલનો, દીકરી જ દરિયો વાલનો. આમાંથી કેટલી દીકરીની સગાઈ થઈ ગઈ છે? આ શું છોકરો છે? વેરી ગુડ બેટા. બીજા કોઈની સગાઈ થઈ છે? વેરી ગુડ. તારી પણ થઈ છે? વેરી ગુડ. બીજા કોઈ દીકરીની સગાઈ?
તારી સગાઈ ત્રણ દીકરીની સગાઈ થઈ છે, તારી સગાઈ થઈ છે નથી થઈ? કેવી ના પાડે આમાં મામા મામા કરી દેતો. વાહ, હવે સાંભળો, હું હવે રોવડાવી છોકરીઓને હવે થોડીક અસાવી દઉં. છોકરીઓ, છોકરીની સગાઈ થાય એટલે બોલો છોકરો પહેલી પ્રેઝન્ટ કઈ આપે? મોબાઈલ. લે વનિતા વાતો કરશું, લે લે લે. પછી એમાં શાયરી લખીને મોકલે, સૂતી હો તો જાગતી હો તો યાદ મોકલ, સૂતી હો તો સપનું મોકલ, છોકરી કે વાસણ ઉટકું છું, કેતો હો તો એઠવાડ મોકલું. વડીલો હવે છોકરીને હસાવીને આપણે થોડી રડાવી એટલે હસાવી દઈ. છોકરીઓ, તમારી ત્રણની સગાઈ થઈ છે, ઇન્ટરવ્યુ તો લીધો છે ને? લે ને હવે છોકરા ઇન્ટરવ્યુ લે. છોકરો છોકરીને પૂછતો ચણાના લોટ માંથી શું શું થાય? છોકરી કે ગાંઠિયા થાય. છોકરો કે હજી કઈક થાય. છોકરી કે સેવ થાય. છોકરો કે હજી કઈક થાય. છોકરી કે બુંદી થાય. છોકરો કે હજી કઈક થાય. છોકરી કે મોહનથાળ થાય. છોકરો કે હજી કઈક થાય. છોકરી કે તારા બાપનું બાર મોય થાય. મજા આવી ને છોકરીઓ? હસો બેટા, દીકરીઓને હસાવીને એ મોટું પુણ્ય છે, કારણ કે દીકરીઓની આંખમાં આંસુ જોઈ છે જિંદગીભર, એટલું યાદ રાખજો. અને જે દીકરીઓને હસાવે ને એના ઉપર પરમાત્મા રાજી થાય છે, કારણ કે આ દીકરીઓ છે ને એ અમારી થાપણ નથી, એ ભગવાનની થાપણ છે, મા ઓમિયાની થાપણ છે, એ મા અંબાની થાપણ છે, એ કૃષ્ણની થાપણ છે સાહેબ, એટલે એને હસાવો. એક છોકરો છોકરીની વાહે ફરતો ફરતો ગીત ગાતો હતો, તુજમે રબ દિખતા હૈ યારા મેં ક્યા કરું, તુજમે રબ દિખતા હૈ યારા મેં ક્યા કરું. છોકરી કે 2000 રૂપિયા મૂકીને પગે લાગ. પછી મારે તમને લે પોપટલા લઈશા. કઈ વાંધો નહીં. એક છોકરો છોકરીનું ઇન્ટરવ્યુ તો પગથિયા ચડતો હતો. છોકરી રૂમની માલિક પર બેઠી હતી, ફોન ઉપર વાત કરતો, ઓફિસમાં વાત કરતો, જો ભાઈ 2 લાખ રૂપિયાનો ચેક પડ્યો છે, પેલા ભાઈ આવે તો આપી દેજો. 3 લાખ રૂપિયા એક ભાઈ કેસ દેવા આવવાના છે, એને પણ તમે આપી દેજો. હા, મારે થોડું કામ છે ને 10 લાખ રૂપિયાનો ચેક છે એ બેંકમાં પાસ કરાવવાનો છે. પછી છોકરી હમે આવીને ફોન બંધ કરી, હાલો નમસ્તે. છોકરી કે ઉભો થા લુખા, ઉભો થા કડકા. તો કે કેમ? તો કે અહીંયા ટાવર એ કોઈ આવતો જ નથી આમાં ગામમાં. કોની અરે વાતું કરતો હતો ભાઈ. એક છોકરો ગાતો હતો, મેં એસા ક્યુ હું, મેં એસા ક્યુ. છોકરી કે તારી માને પૂછ એસા ક્યુ હું. તો હું તમને હસાવી એટલા માટે. છોકરીઓ, આ છોકરા આમ હોશિયાર છે, બધી મજાક કરે છે, આમ કરે, પણ ઇન્ટરવ્યુ જયારે આમ લેવાનો હોય ને છોકરી, તો ઘણું તૈયારી કરીને ગયો હોય. જેવી છોકરી સામે આવે ને એટલે એટલો બધો ગભરાઈ જાય ને, એટલે જેવો છોકરી સામે બેઠી છે ને અંદર જઈને કે બેન તમારું નામ શું છે? એ બેન તમે કેટલા ભાઈઓ? ઓલી કે 2 હતા 3 જો. હસો બાપ, હસો. એક છોકરો તોતડો હતો, તોતડો. એના બાપાએ કીધું, ખબરદાર ત્યાં કઈ બોલતો નહીં. કે નહીં બોલું. છોકરી ચા લઈને આવી ને, ચા. આમ તો ચામાં કીડી હતી, કીડી તો ઓલાથી રેવાયું નહીં. છોકરીને સામે જોઈને કે તામાં તીલી પલી લાગે છે, તીલી તીલી. છોકરી કે તીલી નથી, મતોલો છે, મતોલો. એના બાપા કે આપણે જોતો તો મળી દીધું. હસો હસો હસો. મને ખબર છે આ દુનિયાને આ જ જોઈ છે. એક છોકરો ટેટુ ચિત્ર એવું હતું, મેં જોયું, મેં કહ્યું મને દેખાય. મને કે ના અંકલ શરમ આવે છે. મેં કહ્યું મને બતાવો તો ખરા શું ટેટુ ચિત્ર એવું છે. મને કે ના અંકલ મને શરમ આવે. મેં કહ્યું શું છે? મને કે અંકલ મેં ટેટુ ચિત્ર વાળાને કીધું હતું, કેટરી ના લખી દે ને એને કૂતરી ના લખી નાખ્યું છે.
एक छेली जोक्स छोकरा उतावल केवी करे एनी जोक्स फोन लगेड़ो हाय हाय पम्मी हाउ आर यू पम्मी पम्मी जो काल तने नोतो मली शेको ओली हमें थी के जो पम्मी हूँ तारे माटे प्रेजेंट लावान छु जो पम्मी आपणे मळशुं पछी आपणे फरवा जशुं तू केम बोलती नथी के डोडली ना फोन मुक्त पम्मी ने नहीं तारी मम्मी ने फोन लगाड्यो छे बाप दीकरीओ हवे मुद्दानी वात कार्यक्रम पूर्ण थवा जई रह्यो छे त्यारे केवुं छे मोबाइल फोन कोनी कोनी पासे छे हाथ ऊंचो करो गुड वेरी गुड हवे सांभळो हाउ टू यूज योर मोबाइल केवी रीते मोबाइल नो उपयोग करशो तमे कड़ी तैयार राखजो नवी नवा गीतनी मनसुख भाई अरे महेश भाई चालो केवी रीते मोबाइल नो उपयोग करशो बेटा आइडिया होय तो आइडिया में लगाड़वानो वोडाफोन होय तो वोडाफोन में लगाड़वानो जियो होय तो जियो में लगाड़वानो पछी हवे एरटेल होय तो एरटेल में लगाड़वानो पर हवे तो बीजी कंपनी नथी ने नहीं छे कोई कंपनी बीजी जे कंपनी होय एमां छोकरी फोन लगाड़वानो बिल ओछो आवे एज कंपनी में फोन लगाड़ी एटले नेटवर्क मिली जाए एनो अर्थ ई थयो बेटा ब्राह्मण ने दीकरी ब्राह्मण में परणे लोहाणा ने दीकरी लोहाणा में परणे राजपूत ने दीकरी राजपूत में परणे पटेल ने दीकरी पटेल में परणे दरबार ने दीकरी दरबार में परणे तो एने गामनु नेटवर्क मिली जाए अने एनो बाप गामनी मालिको छाती फुलावीने फरी शके छोकरियो पांच मिनिट वधारे लेवू तो वांधो नथी ने हाँ सारू तो दीकरियो तमने एवं न थाय के दादा ने तो बधु नवा जमानानुं कई नहीं खबर होय एवं कई नहीं मने बधी खबर है हूँ तमने एकाद बे गीतनी कड़ी संभळावुं छुं अने कड़ी संभळावा पछी एनो भाव तमने हूँ समजावीश तमारे मारी साथे कड़ी गावानी छे ओके गुनगुनाने की वजह तुम हो मुस्कुराने सरस गायो ए पोपटला लो तमने आवडे चलो गाओ गुनगुनाने ओ हो जो छोकरियों ने जम गाओ सांभळो छोकरियों ने छोकरियों जेवा सुरीला अवाज में गाओ छोकरियों गाओ गुनगुनाने जिया जय न जय न जय ओके बेटा आनंद कर लियो हवे हूँ दीकरीओने समजावुं छुं आमां तमारी बेन बेठी छे परिवार बेठो छे आपणो गाम बेठू छे एटले के बेटा आ गीत गवाय खराब नथी वडीलोने एम थाय के अशीनभाई केम आवुं गीत गाय छे आटली उमरे गवाय गीत समजावुं छुं मम्मी ने सामे जोईने गवानुं आ गीत मम्मी गुनगुनाने की वजह तुम हो मुस्कुराने की वजह तुम हो पछी जिया जाए ना ओरे मम्मी रे मम्मी कैसे चापली बेसने आंसू गाय छे तो मम्मी ने कहेवानुं मम्मी ताली बधा ज पाड़शे आ वात समजावुं त्यारे के मम्मी હું હસું છું એનું કારણ તું છો મમ્મી હું ખુશ છું એનું કારણ તું છો કારણ કે દુનિયાની કેટલી માએ પોતાના ઉદરની માલિકો જ્યારે દીકરી આવી હશે ત્યારે એની હત્યા કરી હશે પણ માં હું તારા ઉદરમાં આવી તે મારી હત્યા ન કરી અને મને દુનિયા દેખાડી એટલા માટે માં આ ગુનગુનાને કી વજા તું હો
જોરથી તાળી પાડો, મારી વાત તમને ગમી હોય તો. એટલે મારી વાત સાચી છે? તમારી મમ્મી એ કદાચ તમને દુનિયા જ ન દેખાડી હોત તો મેં આ પરિસ્થિતિમાં અત્યારે બેઠી શકી હોત નહીં. તો મમ્મીને કેવું જોઈએ તમારે? તેરે બિના હમ જી નહીં સકતે, તેરે બિના. ખુદ જિંદગી અબ તુમ હી હો, મેરા દર્દ ભી મેરા ચેન ભી મેરી આસ ગી અબ તુમ. તેરે બિના હમ જી નહીં શકતે. હે માં, હે બાપ, આ દુનિયામાં મેં તારા વિના કશું જ નથી. અગર તારાથી મેં જુદા થઈ જાય, તારી ઈચ્છા વિરુદ્ધ મેં કોઈ કામ કરીએ, તો આ દુનિયાની માલિકો અમારી કોઈ કિંમત ન હોય, સમાજની માલિકો અમને કોઈ સ્વીકારશે નહીં. આવું તમે તમારા મમ્મી અને પપ્પાને કહી શકો. અને પપ્પાને તો જરૂર કહેજો, સુર આપજો, પપ્પાને જરૂર કહેજો. દિલ દે દિયા હૈ જાન ભી દેંગે લગન નહીં કરેંગે રબ કી કસમ યારા, રબ કી કસમ દિલ દે દિયા હૈ જાન ભી દે લગા નહીં કરેંગે સનમ. આપણે ગીત ગાવા નથી એવા સમજાવવા આવ્યા છે. પપ્પાને પ્રોમિસ કરજો, દિલ દે દિયા હૈ જાન ભી દેંગે. હે પપ્પા, અમારા ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખીશ, પણ તારી ઈચ્છા વિરુદ્ધ હું કોઈ જગ્યાએ જિંદગીની મારે કોઈ લગ્ન નહીં કરું, તારા આત્માને દુઃખ થાય એવું કોઈ દી વર્તન નહીં કરું. આવું ગીત ગાવું હોય તો પપ્પાની સામે ગાઈ શકે. તો પપ્પાએ તમને કહેશે, મેં તને સમજાવવા કી નદરે બિન. મેં કરું ઇંતજાર તેરા, તું દિલ તો યું જાન મેરી. મેં તેનું ઘણાના જીવનમાં, દીકરાના જીવનમાં પ્રશ્ન આવ્યો છે કે ગલત પગલું ભરી દીધું હશે, પછી એનો બાપ કહેતો હશે, બેટા મેં તને સમજાવ્યા, મેં તને ઘણું સમજાવી હતી બેટા, કે બેટા ન કર, તારા વિના હું નહીં જીવી શકું બેટા. હજી પણ તારી મને મને તારી તારી અંદર બદલાવ થશે, તારું પરિવર્તન થશે એવી અપેક્ષા છે. મુંબઈથી એક શરીરને વેચનારી, મર્યાદામાં બોલું છું, મારી દીકરીઓ સામે બેઠી જેને આપણે વેશિયા કહીએ છીએ, એવી એક દીકરીનો મને પત્ર આવ્યો હતો. બેટા, દાદા, અમે 31 દીકરીઓ તમારી સીડી જોઈ છે, દીકરી વાલનો દરિયો. તમને પપ્પા કહું, મોટા ભાઈ કહું, બાપુ કહું, તમને કઈ નહીં ગમે, કારણ કે અમે તો શરીરને વેચનારી છે. એક કાગળ ભીંજાયેલો તો આંખના આંસુથી. પણ તમને મારી એક પ્રાર્થના છે દાદા, કે તમે જુવાન દીકરીઓ જયારે તમારી સામે બેસે ને ત્યારે એક પ્રાર્થના કરજો, કે હું મારા પપ્પાની વિરુદ્ધ એક છોકરાના પ્રેમમાં પડી, એ છોકરાએ મને દર દાગીનાને રૂપિયા લઈને સ્ટેશન પર બોલાવી, કાલુપુર સ્ટેશન પરથી અમે સ્ટેશનમાંથી ટ્રેનમાં બેસી અને મુંબઈ આવ્યા. હોટલની માલિકોને 3 દિવસ એને મારી જિંદગી બગાડી, અને 4થે દિવસે મને ઘેરની દવા પાઈને મારી આંખ ખોલીને ત્યારે મને વેશિયા બજારની માલિકોને વેચી નાખી હતી. દાદા, તમે દીકરીઓ યુવાન સામે આવે ત્યારે એને જરૂર કહેજો, જરૂર કહેજો દાદા, કે કોઈ દીકરીઓ ગલત પગલા ન ભરે, નહીતર એના મા બાપની જિંદગી કાળ કોટડી જેવી અંધારી થઈ જશે. તો દીકરીઓને પ્રાર્થના કરું છું, બેટા કોઈ પણ પગલું ભરો. અને તમારા પપ્પા હંમેશા તમને કહેતા હોય, તમારી સામે જોઈને તમારા પપ્પા કહેતા હોય, લાડનો ખજાનો જોઈને પપ્પા કહેતા હોય, મિલે હો તુમ હમકો ચુરાયા હૈ મેને મત. તેરી મોહબ્બત સે સાંસે મેરી સદા રહેના કરી, તુમ હમકો બડે નસીબ સે
चुराया है मैंने किस्मत की लकीरों से। मिले हो तुम हमको बस ये बात करी कार्यक्रम पूरो करीश पण खास सांभळजो बेटा दीकरीओ एक छोकरो छोकरी ना प्रेम मां पड्यो अने छोकरी एने दाद नोती आपती छोकरा ने बहु गुस्सो आव्यो अने ए छोकरी ना मोढा उपर छोकराए तेजाब रेड्यो फेंक्यो छोकरी नो चेहरो आखो दाजी गयो छोकरी होस्पिटल नी मालिको दाखल करी पोलिस वाला आवी गया युवान ने पकड़वामां आव्यो पोलिस वाला दीकरी नु निवेदन नोंधे छे चेहरो दाजी गयो छे शरीर सारू छे दीकरी एक कीधु मारे एक बात करी वाला छोकरा ने बोला दियो है हा ई छोकरा ने बोला दियो मारे ने मळवू छे पोलिस वाला छोकरा ने लई ने आवे छे छोकरा ने सामे उभो राखीने पेली छोकरी कहे छे तू मने बहु प्रेम करतो तो हूं तने ओळखी न सकी तारा प्रेम ने जो मोड़े मोड़े पण जागी गई छु मारू आखू शरीर सारू छे खाली मारो चेहरो दाचेलो छे हूँ तारी साथे लग्न करवाने माटे तैयार छु तू मारी साथे लग्न करीश दीकरीओ तमने पूछू छू सुई छोकराए हा पाड़ी हशे हा के ना जोरथी बोलो तमे मारी वात समझी छे का बेटा मां बाप सिवाय जगतनी मालिकोर कोईनो प्रेम साचो नथी एटलो याद राखजो बेटा फर्स्ट साइट लव लोको कहे छे पण फर्स्ट साइट लव जेवू काई होतू नथी तमे जिंदगी मां गमे एवी भूल करो ने तोय तमारा मां बाप तमने माफ करी अने तमने हेल्पफुल थाय छे पण तमे हाथे हाथे जो लग्ननो निर्णय लेशो ने तो ए भूलनो भोग तमारे स्वीकारवो पड़शे तमारे सहन करवू पड़शे एनो एक बीजो हूँ तमने दाखलो देवाने माटे हमणा आ फेब्रुआरी महीनो हाले छे ने आज कई तारीख थई આજે 23 માંથી 10 બાદ કરો કેટલા થાય 13 માં એક ઉમેરો 14 તારીખે હું હતું શું હતું 14 તારીખે વેલેન્ટાઇન ડે પેરેન્ટ ડે પેરેન્ટ્સ ડે પેરેન્ટ્સ ડે મા બાપ નો દિવસ બહુ સારું કહેવાય દીકરી ડાઈ કહેવાય મને ગમ્યું મને એવું ખબર છે કે 14 તારીખ પહેલા 7 દિવસથી શરૂ થઈ જાય પેલો કયો દિવસ આવે ચોકલેટ ડે એટલે એ મને સમજવા દો ને ઉંમર થઈ એટલે ખબર ન પડે ચાલો છોકરી પહેલા ચોકલેટ ડે પછી પહેલા રોઝ ડે પછી જાવા દિયો ને મને એટલી ખબર છે કે 14મી તારીખે છોકરો ગુલાબનું ફૂલ લઈને છોકરીને આપે રેડ કલરનું હોય તો નક્કી પીળા કલરનું હોય તો ફ્રેન્ડશીપ બ્લેક કલરનું હોય તો એનિમી અને વ્હાઈટ હોય તો બેસણું એ દીકરીઓ દર 14મી તારીખે ગુલાબનું ફૂલ લઈ તમારા પપ્પાને કહેજો પપ્પા મમ્મીને આપો જો તમારી મમ્મીઓ ખુશ થઈ ગયા દીકરી 14મી તારીખે કોઈ દી કોલેજ જશો નહીં અને તમારી છોકરી લાલ કપડાં પહેરીને કોલેજ જાય ને તો એને બેહાડી દેજો અને કઢાવીને કાળા કપડાં પહેરાવજો અને 14 તારીખે કોલેજ જવું પડે ને કોઈ છોકરો ગુલાબનું ફૂલ આપે ને તો લેશો નહીં અને 14મી તારીખે છોકરી કોલેજ જવું કેમ તો એની દાદી નવરી હોય ને તો એને ભેગી મોકલજો એટલે જેવો ગુલાબનું ફૂલ આપે એટલે દાદી લઈ લે આવતો ને મારો દીકરો બહુડાયો બેનનું ધ્યાન રાખજે મામેરા પૂર જે જવતલ હોમ જે જીજાજીનું ધ્યાન અમારા જમાનામાં તો બેટા આવું કઈ નહોતું દીકરા પણ દીકરીઓ મા બાપને પણ વિનંતી છે છેલ્લી બે વાત કહું છું ભાવથી સાંભળી લેજો આ ગામ ભેગું થયું છે શું કામ થયું છે ખબર છે બેટા એ છોકરીઓ તમને ખબર છે આ છોકરાઓ બધા આવ્યા છે પ્રતિષ્ઠાનું તો નામ છે મારા દીકરા કેવા ડોલું લઈને દાળ પીરે છે પાણી પીજો પાણી મોથાનું બટકું દઉં તું ખા છોકરાઓ કામ કરે
એકબીજાને ઓળખવાનો બેટા. સમાજ તમારો જયારે ભેગો થયો હોય તો જેમ છોકરાઓને છોકરી પસંદ કરવાનો અધિકાર છે, એમ છોકરીઓને પણ પોતાનો જિંદગીનો જીવન સાથી પસંદ કરવાનો અધિકાર છે. ગામના પ્રસંગમાં તમને કોઈ છોકરો સંસ્કારીને સારો લાગતો હોય, તમને ગમે, તો તમારા મમ્મી અને પપ્પાને કહેજો કે મમ્મી પપ્પા જરાક તપાસ કરો, આપણી નાતનો છે, સંસ્કારી છે, મને ગમે છે. અને મા બાપોએ પણ એમ કહેવું જોઈએ, બેટા તને ગમતો હશે ને આપણા ગામનો ને આપણા સમાજનો હશે અને શક્ય હશે તો હું તારા લગ્ન એની અરે કરાવી આપીશ. આવું જો દીકરીને પ્રેમથી તમે શીખવાડશો ને તો દીકરી પોતાના નિર્ણય પોતાના હાથે હાથે નહીં લે, એટલી મારી તમને હાથ જોડીને પ્રાર્થના છે. બીજી એક વાત કહું દીકરી, જે ભગાડી જતો હોય ને છોકરો, તાળી પાડજો જોરથી. જે છોકરો તમને ભગાડી જતો હોય એ 25 વર્ષમાં એના મા બાપને વફાદાર ન રહ્યો હોય, એ 25 દિવસમાં તમને હું વફાદાર થવાનો છે, એટલું યાદ રાખજો. તો કહેવાનો અર્થ બીજી હજી એક વાત કહું છોકરીઓ, હજી એક વાત હે, જો કોઈ ખોટું લગાડવું નહીં. હવે હું વડીલ કેવો બાપાની દાદાની જઈ ગઈ છું, બધી છોકરીઓને કહું છું કપડા સારા પહેરજો. ઓકે બેટા, જો એક છોકરીને એના પપ્પાએ આઈફોન અપાયો, આઈફોન 1 લાખ રૂપિયાનો, તો છોકરી દોડીને ગઈ બજારમાં મોબાઈલ શોપમાં જઈને કવર બનાવ્યું, ઉપર હું લગાડે ઓલું ગાર્ડ ગાર્ડ સ્ક્રીન ગાર્ડ ઈ લગાવ્યું, ફર્સ્ટ ક્લાસ. પપ્પા પપ્પા જુઓ શું બુદ્ધિ વિનાની છો તું, તો કે મોબાઈલનો લુક ખરાબ થઈ ગયો, આવું બધું લગાડતો છે કેટલો સરસ લાગતો હતો. પપ્પા તમને ખબર છે આની લાઈફ વધી ગઈ, સ્ક્રીન લગાડવાથી એનું કવર લગાવ્યું એટલે કેવો સરસ લાગે છે. કે બેટા કવર લગાડવાથી સારો લાગે, કે હા પપ્પા સારો લાગે. કે બેટા હું તને એ જ સમજાવું છું કે તારું શરીર છે ને જેટલું ટકાયેલું હશે ને એટલું વધારે સારું લાગશે બેટા, એ ઉઘાડું નહીં સારું લાગે. છોકરાઓના વાંક નથી હોતા, છોકરાઓ તો ડાયા છે, બહુ ભોળા છે. આપણે ગલત રીતે આપણે આપણે આપણા શરીરની નુમાઈશ કરીએ છીએ. એક સરસ વાક્ય કહું છું, આશીર્વાદ ચાહું છું, સ્ત્રીનું કે દીકરીનું શરીર છે એ દર્શન માટે છે, કારણ કે તમે લક્ષ્મી સ્વરૂપ છો, તમે સરસ્વતીનું સ્વરૂપ છો, તમે માતાજીનું સ્વરૂપ છો. તમને લોકો અંગૂઠો, તમારી ગોઈણી, અમે ગોઈણી થઈ છો તમે કોઈ દી, હે ગોઈણી, ગોઈણી કરે ને માતાજીની, હે થાય ને, એટલે તમારી માતાજી અરે સરખામણી તમારા જમણા પગનો અંગૂઠો તો હોય બેટા, એને ગોઈણી કહેવાય. રાંદલ થઈ રહે ને તને જ ખબર ગોઈણી એટલે, ઓ યુ ડોન્ટ નો ગોઈણી. ઓ છોકરીઓને ઈ પંગૂઠો ધોઈને જમાડે ને માતાજી રાંદલ તેડે, એને ગોઈણી કહેવાય. છોકરીઓની જ ગોઈણી થાય, છોકરાને કોઈ દી ગોઈને કહીરા. કહેવાનો અર્થ મારો દીકરીઓ સારા કપડા પહેરજો. તો સ્ત્રીનું શરીર છે ઈ દર્શન માટે છે, એ જગતના પ્રદર્શન માટે નથી, એટલું યાદ રાખજો મારી દીકરીઓ. એની જગતમાં નુમાઈશ ન કરાય. અને છેલ્લો દાખલો, દરિયાની માલિકો નાવડી હાલી જતી હતી, નાવડીની માલિકો 15 મુસાફર બેઠેલા, નાવડી હમણાં ડૂબી કે ડૂબશે તોફાન ઉપડું છે. એની અંદર 15 મુસાફરમાંથી એક મુસાફર 11 વર્ષની દીકરીને પૂછે છે, તને ડર નથી લાગતો હમણાં નાવ ડૂબી જશે, આપણે બધા ડૂબી જશું. મુસાફર કે અરે દીકરી કે મને ડર નથી લાગતો, નાવ ડૂબે તો ભલે ડૂબે, હું નહીં ડૂબું. તો તને એટલો બધો વિશ્વાસ કેમ છે કે નાવ ડૂબે તો અમે બધા ડૂબશું, તું નહીં ડૂબ? અને દીકરીએ જવાબ આપ્યો કે એટલા માટે નહીં ડૂબું, કારણ કે નાવનો જે નાવિક છે ને એ મારો બાપ છે, અને દુનિયાના કોઈ બાપે પોતાની દીકરીને ડૂબાડી નથી, દુનિયાના હર બાપે પોતાની દીકરીને તારી છે. એટલે જ કીધું છે, દીકરી છે દરિયો વાલનો, દરિયો વાલનો, દીકરી દરિયો વાલનો, કરજો જતન તમે લાડાકડીના, કરજો જતન તમે લાડાકડીના, ટુકડો હૃદયના બાપનો, એક દાખલો આપી દો.
આમ તો હું ભલે મને છોકરાઓ ન પ્રેમ કરે ગામના તો કઈ નહીં, પણ છોકરાઓએ કોઈ મારું કહ્યું માન્યું નથી. મેં એને મારે નેત્રા છેલ્લો એપિસોડ તો તમને બેહાડીને છોકરાને હું બેહાડું અને એને સમજાવું, સરસ સરસ વાતો કરું, બાપની વંદના કરાવું, પણ એ આવતા જ નથી. હશે, કઈ વાંધો નહીં, તમે દીકરીઓ બેઠી છો, તમને આપી દઉં બધું. છોકરા ન લેવો હોય તો આપણે હું કઈ નહીં. દીકરીઓ એક સરસ વાત કરું છું. એક દીકરી એના પપ્પાને એટલું કીધું, પપ્પા મને એક્ટિવા લેવું છે. બાપ બહુ ગરીબ, પપ્પા મને એક્ટિવા લેવું છે. પપ્પાની શક્તિ દોથી બેટા, પપ્પા એને એક્ટિવા ન લઈ દો. દીકરીએ બોલવાનું બંધ કર્યું, પણ દીકરી જયારે બાપની યારે બોલે નહીં ને બેટા, ત્યારે બાપને બહુ તકલીફ થાય. વિજયભાઈ બહુ તકલીફ થાય. ઓફિસમાં ગયા પપ્પા, છોકરાઓ તમને પણ આ દાખલો આપું છું, આ દીકરી દીકરીને આપું છું, દીકરીનું નામ લઈને પણ તમે પણ આ વસ્તુ તમારામાં એપ્લાય કરશો. ઓફિસમાં ગયા, એના સાહેબને વિનંતી કરી, મારી દીકરીને મારે એક્ટિવા અપાવું છે. સાહેબ મારી પાસે પૈસા નથી, કાલે નો જન્મદિવસ છે અને મારી પાસે એક જન્મદિવસ એક્ટિવા માંગ્યું હતું. સાહેબ મને લોન આપો ને સાહેબ, મારી મારી જિંદગી મારી દીકરી છે, મારી દીકરીથી વિશેષ કઈ નથી સાહેબ, હું ધીમે ધીમે પગારમાંથી કપાવી. સાહેબને દયા આવી, ફોન કર્યો ડીલરને ત્યાં કે સાંજે 5 વાગે એક એક્ટિવા આ સરનામા ઉપર મોકલી આપજો. પપ્પા ખુશ થઈ ગયા, મારી દીકરીનું એક્ટિવા દેવડાવવાનું છે, મારી દીકરી રાજી થશે, હું એને કહું જલ્દી. ફોન લગાડે, દીકરી પપ્પાનો મોબાઈલ ઉચકતી નથી. ફરી ફોન લગાડે, કામમાં મન લાગતું નથી, વારે વારે ફોન લગાડે પણ દીકરી ફોન ઉચકે નહીં. બાપને લાગી આવ્યું, ખૂબ હૃદય ભરાઈ આવ્યું. અને ઘટના એવી ઘટી બેટા કે ટેબલ ઉપર લખતા 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 ટેબલ ઉપર એટેક આવ્યો, બાપ ઢળી ગયો, એનું મૃત્યુ થયું. 4:30 વાગ્યાના સમયે બાપ એટેકથી મૃત્યુ પામ્યો. એમ્બ્યુલન્સ બોલાવી, ડોક્ટરે કીધું ખલાસ છે કેશ. આ બાજુ બરાબર 5 વાગે ડીલરના શોરૂમમાંથી એક્ટિવાનું નીકળવું અને ઓફિસમાંથી પિતાની લાશ લઈ અને એમ્બ્યુલન્સ નીકળવું. 5 મિનિટ પેલા એક્ટિવા પહોંચે છે, એમાં લખેલું છે મારી વહાલી દીકરીને પપ્પા તરફથી જન્મદિવસની ભેટ. અને દીકરી હજી એક્ટિવાને હાથ હડાડે ખુશી વ્યક્ત કરે ત્યાં પાછળ ને પાછળ એમ્બ્યુલન્સ આવીને ઉભે છે. ઘરના બધા બહાર નીકળે છે, અંદરથી લાશને બહાર કાઢવામાં આવે છે. ઓફિસનો સ્ટાફ આવ્યો છે, ઘરના બધા વિચારમાં પડી જાય છે શું થયું. દીકરી બાજુમાં ઉભી છે અને સ્ટાફમાંથી કોઈએ કીધું કે સાહેબ એને દીકરીને એક્ટિવાની ભેટ આજ આપવા માટે લોન પાસ કરાવી, શોરૂમની માલિકોથી એક્ટિવા પાસ કરાવીને મોકલું, પણ એ ખુશીના સમાચાર એની દીકરીને આપવા હતા, પણ દીકરીએ ફોન ઉચકો જ નહીં, ઉચકો જ નહીં. વિચારમાં ને વિચારમાં એને આઘાત લાગ્યો, ખૂબ લાગી આવ્યું, એટેક આવ્યો ને એનું મૃત્યુ થયું. અને દીકરી ચોધારાસોએ રડે છે, છાતી ફાટ ઉદર કરે છે, એટલું કહે છે પપ્પા મને હવે એક્ટિવા નથી જોતું, મને મારા પપ્પા જોઈ છે, મને એક્ટિવા નથી જોતું, મને મારા પપ્પા જોઈ છે, મને એક્ટિવા નથી જોતું, મને મારા પપ્પા જોઈ છે. બસ દીકરીઓ, તમને પ્રાર્થના છે, જીદ એવી કરજો કે જે તમારી પપ્પા તમારી જીદને પૂરી કરી શકે. પપ્પાને હંમેશા સમજવાનો પ્રયત્ન કરજો,
અને દુનિયાનો હર બાપ પોતાની દીકરીને આખી દુનિયા આપવા માટે તૈયાર હોય છે, પણ એની શક્તિ ન હોય ત્યારે એક લાચાર હોય છે. કારણ દીકરી છે દરિયો લાલનો, દીકરી છે દરિયો લાલનો, કરજો જતન તમે લાડા કડીનો, કરજો જતન તમે લાડા કડીનો, ટુકડો હૃદયના બાપનો, દીકરી છે દરિયો લાલનો, કાગળની વચ્ચે ટાંચણી હોય છે, ખબર છે? એ છોકરાઓ, મારા મિત્રો ભાઈઓ સાંભળજો, કાગળની વચ્ચે એક ટાંચણી હોય છે, ટાંચણી કાગળમાં ભરાવે, ટાંચણી ખૂંચે, કાગળને જોડી રાખે છે ને. આપણે પપ્પા પણ એવા છે ભાઈ, ટાંચણી જેવા છે, આપણને ખૂંચે છે પણ આખા પરિવારને જોડી રાખે છે. દોસ્તો એટલું યાદ રાખજો, યુવાનો, બાપ છે ને સૂરજ જેવો છે, હોય તો એનો તાપ લાગે પણ હોયો જાય ને પછી જિંદગીમાં અંધકાર છવાઈ જાય છે. દોસ્તો એટલું યાદ રાખજો. યુવાનો, પપ્પાને ખૂબ પ્રેમ કરજો. તમારા પપ્પા વૃદ્ધ થઈ ગયા હોય તો એમને મદદ કરજો. તમે કમાઈને લઈ આવો તો તમારા પપ્પાને યુવાનો ખાસ સાંભળે હાથમાં આપજો. કાર્યક્રમ સાંભળે પછી આવતીકાલે પપ્પાને કહેજો, પપ્પા આઈ લવ યુ, હું તમને પ્રેમ કરું છું. પપ્પા ભૂલ હોય તો પપ્પાને કહેજો, પપ્પા સોરી મારી ભૂલ થઈ ગઈ. અને પપ્પાની છાતી સરસા ચાપજો, પપ્પાની આંખમાં હરખના આંસુ આવશે. તમારા પપ્પાને તમારી પાસેથી કઈ નથી જોતું. યુવાનો, તમારા પપ્પાને તો એક વાત કરી દઉં દોસ્તો, રહેવાતું નથી. એટલે છોકરાઓને લોકો બદનામ કરે છે, છોકરા ખરાબ હોય છે. ના, છોકરા બહુ સારા હોય છે બેટા, બહુ સારા હોય છે. છોકરા બહુ ઇનોસન્ટ હોય છે. અત્યારનો યંગસ્ટર છે ને, એ જેવું હોય ને એવું તમને મોઢે કહી દેશે. પેલાના જમાના કેવું હતું, હાયા કરે પણ કરે નહીં. અત્યારે છોકરા પપ્પા નહીં કરવું એ મોઢે કહી દે, એમને કહી દે એ સારું. બોપલમાં પ્રોગ્રામ હતો, હું ગાડીમાંથી સરનામું પૂછતો હતો, એટલે એક છોકરો ઉભો હતો. મેં એને પૂછ્યું, વેરી સરસ્વતી સોસાયટી, એટલે છોકરાના હાથમાં સિગરેટ હતી, એટલે એમ કરીને મને જોઈને સિગરેટ પાછી આમ કરીને ફેંકી દીધી. પછી એને મને સરનામું બતાવ્યું, પછી મેં જોઈ ગયેલો સિગરેટ, એટલે મેં એને પૂછ્યું, માય ડિયર ફ્રેન્ડ, આઈ આસ્ક યુ વન ક્વેશ્ચન. મને કહે, યસ, વાય આર યુ સ્મોકિંગ માય ડિયર ફ્રેન્ડ? સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ફોર યુ. આ સિગરેટ તું પીવે છે તારા શરીર માટે નુકસાન કરશે. બેટા બેટા શા માટે સિગરેટ પીવે છે? કંઈ ન બોલ્યો. હું યોગ્યો. 3 દિવસ પછી મને ફોન આવ્યો, દાદા તમે અશ્વિનભાઈ જોશી બોલો છો? હા. મને ઓળખો? ના. 3 દિવસ પહેલા તમે સરસ્વતી સોસાયટીનું એડ્રેસ પૂછતા હતા? હા. એ હું છું. હા બેટા, શું છે? એક ગુડ ન્યૂઝ છે દાદા. શું? મેં સિગરેટ પીવાનું બંધ કરી દીધું છે. બેટા, મેં તો એવું તને કીધું નથી કે સિગરેટ ન પીતો હતો, કે દાદા એવું વાત નથી, પણ તમે મને જે પ્રેમથી પૂછ્યું ને કે બેટા તું સિગરેટ શું કામ પીવે છે, એ પ્રેમથી મારા બાપે મને 5 વર્ષ પહેલા પૂછ્યો હતો ને, તો એ જ દિવસે જ મેં સિગરેટ પીવાનો છોડી દીધો હોત. આ આજના યુવાનો છે, એટલું યાદ રાખજો. સાહેબ દરેકની ઇજ્જત કરે છે યુવાનો, તો દીકરીઓને સમજાવી, યુવાનોનો પણ મને ખૂબ સાથ મળ્યો, વડીલોનો પણ સાથ મળ્યો. તમને આ કાર્યક્રમ ગમ્યો હોય તો રાજુભાઈ, જોઈતાભાઈ, ત્રણેય ભાઈઓ, જોઈતાભાઈના પરિવારને એકવાર જોરદાર તાળીના ગડગડાટથી આશીર્વાદ આપો. મારાથી બોલવા ચાલવામાં કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો આપ સર્વની હું માફી માગું છું. આ કાર્યક્રમમાં સુંદર સાઉન્ડ સિસ્ટમ ભાઈ આપણને આપી અને કાર્યક્રમ સફળ બનાવ્યો છે, એકવાર એમને પણ જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લ્યો. અને આ કાર્યક્રમ અહીંયા પૂરો કરું છું. ધન્યવાદ. શુભ રાત્રિ. ધન્યવાદ.